હેલો દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના ભૂગોળના ક્વેશ્ચન સોલ્વ કરવા છે, જેની અંદર આપણે છેલ્લા 4-5 વર્ષની અંદર જે કંઈ પણ ક્વેશ્ચન પૂછાયેલા છે તેના વિશે જોવાના છે. ઓલરેડી આપણે આની વિડીયો સિરીઝ ચાલુ છે, જેની અંદર આજનો આપણો 4th લેક્ચર છે, જેની અંદર આપણે ટોટલી 400 MCQ સોલ્વ કરવાના છે. મિત્રો, જો તમે આ 400 MCQ સોલ્વ કરી લો, તમે બધા વિડીયો પૂરા જોઈ લો, એની અંદર બધા ક્વેશ્ચનને તમે સમજી લો, તો મેક્સ્યોર તમે ઘણા બધા માર્ક અહીંથી જ કવર કરી શકો તેમ છો. કેમ કે ઘણા બધા રિપીટેડ ક્વેશ્ચન થતા હોય છે અને તમને ઘણો બધો અંદાજો આવી જશે કે પેપરની અંદર શું શું પૂછાય છે, કઈ રીતનું પૂછાય છે, તમારી તૈયારી કેટલી છે. તો મિત્રો, ખાસ કરીને તમારે જો એક્ઝામની અંદર પાસ થવું હોય તો તમારે એક્ઝામની સ્ટેટસી જાણવી જોઈએ જોઈએ કે ભાઈ કેવા પ્રકારનું પૂછાય છે પ્રશ્નો, તો આપણે કેવા પ્રકારનું વાંચન કરવું જોઈએ, શેના ઉપર વધારે ભાર આપવાનો છે, શેના વિશે આપણે ઓછું કરશું તો પણ ચાલશે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. જો મિત્રો તમે આ બધું જાણો તો પછી તમે થોડુંક સ્ટ્રેટેજી બનાવો તો તમે એક્ઝામની અંદર આરામથી ક્લિયર કરી શકો છો, અને ક્લિયર નહીં મિત્રો તેની અંદર સારો એવો રેન્ક લાવી શકો છો. તો આપણે શરૂ કરીએ આજના આપણા 50 ક્વેશ્ચનની અંદર. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? તો મિત્રો, અટીરા આવેલું છે અમદાવાદની અંદર, જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો આ એક રિપીટેડ ક્વેશ્ચન છે મિત્રો. આ રીતે તમારી એક્ઝામની અંદર પણ ઘણા બધા રિપીટ થવાના છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે તે પાછલા વર્ષના પ્રશ્ન સોલ્વ કરતા નથી હોતા, માત્ર બિન સચિવાલયનું અગાઉનું એક્ઝામનું 1-2 ક્વેશ્ચન પેપર સોલ્વ કરીને જતા રહેતા હોય છે. પરંતુ મિત્રો, તેનાથી કશું થાય નહીં. તમારે 4-5 વર્ષના જેટલા પણ ક્વેશ્ચન છે બિન ગૌણ સેવા પસંદગી મંડળના, તે જોઈ લેવા જોઈએ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? તો મિત્રો, ખબર છે ભાઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણ જ ગુજરાતને ટચ કરે છે, તો છત્તીસગઢ ટચ કરશે નહીં. કઈ બે નદી વચ્ચેના પ્રદેશને લાટ પ્રદેશ કહેવાતો હતો? તો મિત્રો, લાટ પ્રદેશનું એવો કોઈ ફિક્સ હતો નહીં કે આટલો લાટ પ્રદેશ છે. પ્રાચીન સમયની અંદર જ્યારે સૌ પ્રથમ તો આખા ગુજરાતને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ ધીમે ધીમે લાટ પ્રદેશ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત થઈ ગયો હતો. તો હવે એને કીધું છે કે મહી અને રેવા, ત્યારે નર્મદાને રેવા તરીકે ઉલ્લેખ કરેલો છે, તો મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશને લાટ પ્રદેશ કહેવાતો હતો. તો આ એક હિસ્ટ્રીનો ક્વેશ્ચન પણ બની શકે છે. સૌરાષ્ટ્રની લાંબામાં લાંબી નદી કઈ છે? તો મિત્રો, બેઠો બેઠો ક્વેશ્ચન આ જ વસ્તુ એએમસીની અંદર પૂછી લીધો હતો. સૌરાષ્ટ્રની લાંબામાં લાંબી નદી છે ભાદર. તો મિત્રો, તમને કહું છું કે ઘણા બધા રિપીટેડ ક્વેશ્ચન થતા હોય છે, પરંતુ મિત્રો તમારે ખાલી એને સોલ્વ કરવાની જરૂર હોય છે. કેમ કે તમે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ ના કર્યો તો ઘણીવાર એવું પણ બને કે સેલો ક્વેશ્ચન હોવા છતાં પણ તમે તેને મિસ કરી જતા હોય છે. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો પાલનપુર નજીક અરવલ્લીના ભાગરૂપે જેસોરની ટેકરીઓ આવેલી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેન્ટીમીટર થાય છે? તો ગુજરાતની અંદર થાય છે 83 સેન્ટીમીટર અને ભારતની અંદર થશે 108 સેન્ટીમીટર. તો મિત્રો, આપણે તો ગુજરાતનું જાણવાનું છે, તો ગુજરાતની અંદર થશે 83 સેન્ટીમીટર વરસાદ. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? દાંતીવાડા બંધ બનાસ નદી ઉપર બનાસકાંઠાની અંદર બનાવવામાં આવેલો છે. લીલીના ઘેર શબ્દ આની સાથે કોની સાથે જોડાયેલો છે? તો લીલીના ઘેરનો પ્રદેશ એટલે કે ચોરવાડનો પ્રદેશ છે, જૂનાગઢની અંદર આવેલો છે, તેને લીલીના ઘેરનો પ્રદેશ કહેવામાં આવેલ છે. મેક્સ્યોર આવા ઘણા બધા ક્વેશ્ચન છે કે આ પ્રદેશને શું કહેવામાં આવે છે, ઝાલાર, આવા બધા પ્રદેશ હોય છે, ચોરવાડનો પ્રદેશ છે, લાટ પ્રદેશ, આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે, તો તમારે જાણી લેવું જોઈએ. ચરોતરનો પ્રદેશ છે, કાનમ પ્રદેશ છે, કઈ બે નદી વચ્ચેનો છે, કયા જિલ્લાની અંદર આવેલો છે, તે સેના માટે જાણેલો છે? એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો સૌથી મોટી સહકારી ડેરી આણંદ આવેલી છે. ઇફકો સેના માટે પ્રખ્યાત છે? તો ઇફકો રાસાયણિક ખાતર માટે જાણીતું છે. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો એની અંદર જવાબ આવશે ઉદવાડા. ક્યાંની અંદર આવેલું છે? વલસાડની અંદર આવેલું છે. ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? તો એની અંદર આવશે બી જવાબ, ગુજરાત. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યાં બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? તો એની અંદર આવશે ડી ઓપ્શન, ઉત્તરાણ અંકલેશ્વરની અંદર. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે? તો એની અંદર આવશે મિત્રો સી ઓપ્શન, નવસારી. ઓકે, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીની અંદર આવેલું છે. ગુજરાત રાજ્યની પશ્ચિમ દરિયા સીમાએ કયો સાગર આવેલો છે? તો મિત્રો, આવો ક્વેશ્ચન તો ભાગ્ય હોય ત્યારે જ મળે. તો એની અંદર આવશે અરબ સાગર દરિયા કિનારો આવેલો છે. દુનિયાની સૌથી ઊંચી હાઇબ્રિડ પવન ચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે? તો મિત્રો, સૌથી ઊંચી હાઇબ્રિડ પવન ચક્કી ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? તો એની અંદર આવશે કાનમ પ્રદેશ.
ક્યુ પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? કચ્છના રણમાં જ જોવા મળતું છે ઘુડખર, બાકી ક્યાંય જોવા મળતું નથી. સમગ્ર એશિયાની અંદર કીધું છે મિત્રો, બે વસ્તુ છે સમગ્ર એશિયાની અંદર, માત્ર ગુજરાતમાં છે. એક તો આપણા ગિરનારના સિંહ અને ઘુડખર. ઘુડખર એટલે કે જંગલી ગધેડા. સમગ્ર ભારતમાં ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ તત્વ, ખનિજ તત્વની વાત કરવામાં આવે તો તે છે અકીક. આપણે અકીક વિશે ઘણી બધી અગાઉ વાત કરી ચૂકીએ છીએ મિત્રો. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો મિત્રો ખબર છે, વસ્તીની દ્રષ્ટિએ પણ ડાંગ નાનો છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ ડાંગ જિલ્લો નાનો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો, આણંદની અંદર આવેલું છે. ગુજરાતમાં એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર કયું? બેકવોટર એટલે કે મિત્રો, વોટર જે પ્રકારનું બંદર છે એની અંદર આગળ એક ટાપુ આવેલો હોય, જેથી કરીને તે પાણીને બ્રેક કરી નાખે, એટલે તેને કહેવામાં આવે છે બ્રેક વોટર બંદર કહેવામાં આવે છે. તો એની કહેવાય છે પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે. તો માત્ર ગુજરાતનું એક બેક વોટર બંદર છે. ખાનગી બંદર પૂછે તો આપણે ખબર છે પીપાવો આવશે. સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકાનો પાણીનો ઉપયોગ કરશે? મિત્રો તો આ એક ભારતનો ક્વેશ્ચન છે, છતાં પણ પૂછાયેલો છે. તો ભારત સિંધુનો 20% ઉપયોગ કરશે, અથવા કરંટની અંદર તો પણ કહી શકો છો, અને પાકિસ્તાન તેનો 80% ઉપયોગ કરશે. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. ગુજરાતની કઈ નદીને મેકલકન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતમાં નર્મદાને મેકલકન્યા તરીકે કરવામાં ઓળખવામાં છે, અને સૂર્યપુત્રી તરીકે મિત્રો તાપીને ઓળખવામાં આવે છે. અને એકમાત્ર એવી નદી કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે મિત્રો, તે નદી પણ તાપી જ છે, કે જેનો બર્થડે ઉજવવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી સરહદ છે તે દાહોદ છે. મિત્રો આપણે વાત કરી હતી કે દાહોદ અને છોટાઉદેપુર, ત્યાંથી ત્રણેયની સરહદ અલગ પડશે. તમાકુનો વિસ્તાર ચરોતર વિસ્તાર, યુ ડોન્ટ નો. પાટણ કઈ નદીના કિનારા વસેલું છે? તો પાટણ સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે મિત્રો? તો તાપી નદી નીકળે છે સાતપુડા પર્વતમાળામાંથી, કેમ કે સાતપુડા પર્વત દક્ષિણની અંદર આવેલું છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચે કહી શકીએ છીએ, અને તાપી નદી આપણને ખબર છે તેનું સ્થાન કઈ જગ્યાએ છે. પોળોના જંગલો ગુજરાતમાં ક્યાં તાલુકામાં આવેલ છે? તો પોળોના જંગલો આવેલ છે વિજયનગરની અંદર. ખાસ યાદ રાખજો મિત્રો, આવો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિસ ન થવા જોઈએ. પોળોના જંગલ આવેલ છે વિજયનગરની અંદર. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ પ્રદેશ ક્યાં જિલ્લાની અંદર આવે છે? બધા ખબર છે કે કપાસ માટે કાનમ જાણીતો છે, અને તે ભરૂચની અંદર આવેલો છે. ભરૂચની અંદર સૌથી વધારે કપાસ ઉગતો હોય છે. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? મત્સ્ય બંદરનો વધુ વિકાસ થયો તેવું બંદર છે વેળાવળ. અને વેળાવદર કાળિયાલ નેશનલ પાર્ક આવેલો છે વેળાવદરે. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, મેં તમને કીધું હતું કે જળ વિદ્યુત મથક છે, તાપ વિદ્યુત મથક છે, કે ભાઈ એટોમિક મથક છે, આ બધું તમારે જાણવું જોશે. કઈ જગ્યાએ આવેલું છે તે તો તમે ઓલરેડી જાણતા જ હશો, પરંતુ કયા પ્રકારનું છે? તો આની અંદર જવાબ આવશે જળ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથક હોય તેવું છે ઉકાઈ. તો મિત્રો તમે જોતા હોશો ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે આની અંદર. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે? જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે રેલવે અધિકારીઓને વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપે છે. તો એની અંદર જવાબ આવશે વડોદરાની અંદર આ પ્રકારની કોલેજ આવેલી છે. અટીરાસાના માટે જાણીતું છે, અટીરા અમદાવાદ આવેલું છે, અને કાપડ માટે જાણીતું છે. મરઘા ઉછેરની તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? તો મરઘા ઉછેર માટેની તાલીમ સંસ્થા આવેલી છે મિત્રો આણંદ જિલ્લાની અંદર. ગુજરાતમાં પશુ વિજ્ઞાન અંગેની કોલેજો ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્થળે આવેલી છે? તો પશુ વિજ્ઞાન માટે જૂનાગઢ અને આણંદ સ્થળે આવેલી છે. આ સિવાય આણંદ અને કૃષિનગર પણ તમે ગણી શકો છો, કેમ કે આણંદ બંનેની અંદર ઓપ્શનની અંદર આવેલું છે. તો મિત્રો એ બી ગમે તે ઓપ્શન સાચો કહેવાય. ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું છે? તો નર્મદા નદીનું જૂનું નામ છે રેવા. નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની છે? તો બનાવવામાં આવી છે નહીં મિત્રો, બની ચૂકી છે, સરદાર વલ્લભભાઈ પટેલ. પરંતુ 2015ની અંદર પૂછાયેલો હતો, તો તે સમયે ઓફકોર્સ એવું જ પૂછશે કે શેની પ્રતિમા બનવાની છે. ગુજરાતનું ક્યુ શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? તો નડિયાદ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે. ત્યાં ઘણી બધી કોલેજો આવેલી છે તેના માટે.
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી હશે? તો મિત્રો અત્યારે આકાર લઈ રહેલી મતલબ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે તો 12.5 કિલોમીટર એની લંબાઈ થશે. ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે તે જામનગર જિલ્લાની અંદર આવેલું છે. એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? રાસાયણિક ખાતરનું કારખાનું ભરૂચની અંદર આવેલું છે, જે એશિયાનું સૌથી મોટું છે. મિત્રો ખાસ યાદ રાખજો, મિત્રો લખી નાખજો આ બધા ક્વેશ્ચન, જે તમને માટે નવા નવા હોય, તમે જાણવા મળતું હોય તો તે નોટ ડાઉન કરી લેવા એક પોઈન્ટની અંદર, પછી તેને ફરી પાછા રિવિઝન માટે લેવા. ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? તો જંગલો હોવા જોઈએ 33%, પરંતુ છે નહીં. ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ ક્યાં જિલ્લામાં આવેલું શહેરમાં આવેલું છે? તો તે આવશે ભુજ શહેરની અંદર આવેલું છે. ગુજરાત રાજ્યનો બાળ મરણદર કેટલો છે? તો 36% બાળ મરણદર છે. લેપ્ટોસ્પાઇરોસિસ ગુજરાતના કયા ભાગમાં વધુ જોવા મળે છે? તો એક પ્રકારનો રોગ છે જે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ જોવા મળતો છે. ગુજરાતનો ઊંચા ઊંચો પર્વત, સાદો ક્વેશ્ચન છે, ગિરનાર સૌથી ઊંચો પર્વત છે. ગુજરાતની સૌથી લાંબી નદી? તો સાબરમતી નદી છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. ગુજરાતમાં વહેતી, ગુજરાતમાં ભારતની એવી કઈ નદી છે સૌથી લાંબી નદી જે ગુજરાતમાં વહે છે? તો નર્મદા નદી આવશે. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? તો ભદ્રેશ્વર જૈનોનું તીર્થસ્થાન છે. તો મિત્રો આપણે અહીં સુધી 250 ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છે, હજી પણ આપણે 150 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે મિત્રો, એટલે કે 400 ક્વેશ્ચન કરશું. 400 ક્વેશ્ચન તમે સોલ્વ કરી લેશો ત્યાં સુધી તમારો પાવર છે જે ભૂગોળની અંદર જે કેચઅપ છે પકડ છે તમને થઈ જશે, અને તમને વિશ્વાસ આવી જશે કે હવે એક પણ માર્ક હું ભૂગોળમાંથી જવા દઈશ નહીં. તો મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.